અરવેલી ભિલોડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિલેશ દુબે આદિવાસી સમાજનું અપમાન કરેલ તો તેઓને નોકરીમાંથી બરતરફ કરવા માટે ભિલોડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ચડ્ડી પહેન કે રોડ પે ઘૂમતે તે જેવી ટિપ્પણી ઉચ્ચારીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે એક ગવર્મેન્ટ ટેબલ પર બેસીને આદિવાસી સમાજ પ્રત્યે નિમ્ન ભાષાનો ઉપયોગ કરેલ છે. સમાજ કોઈ પણ હોય, પરંતુ કોઈ પણ સમાજની લાગણી ન દુભાય એવી ટિપ્પણીનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના વાલજીભાઈ ગામેતી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારત પ્રદેશ બાબુભાઈ ખરાડી તથા સંગઠનના ભાઈઓ બહેનોએ જણાવ્યું તથા નિલેશ દુબેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો અને નોકરીમાંથી કાયમી ધોરણે બરતરફ કરી તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી. કરેલું છે એ સમગ્ર આદિવાસીઓની લાગણી જે છે દુભાયેલી છે. અત્યારે એને આ બધું આંદોલન જોઈને સરકારે એમને સસ્પેન્ડ કર્યા છે. અમારી માગણી એવી છે કે એમને સસ્પેન્ડ નહીં કરવા જોઈએ. હી શુડ બી ટર્મિનેટેડ ફ્રોમ હિઝ પ્લેસ ઓફ પોસ્ટિંગ. અને આગળની કાર્યવાહી થવી જોઈએ અને એને એટ્રોસિટી એક્ટ હેઠળ એને સામે ફરિયાદ થવી જોઈએ. અમને સાંભળવા માટે ફરિયાદ થઈ છે, નહીં થયું હોય તો દરેક પોલીસ સ્ટેશનમાં આ આદિવાસી સોસાયટી તરફથી ફરિયાદ થવી જોઈએ. અને આ સાહેબને જે છે એને મેડિકલ જે છે મેન્ટલ હોસ્પિટલમાં એમને દાખલ કરવા જોઈએ, કારણ કે એમનું જે છે આ ચસકી ગયેલું છે. ગવર્મેન્ટે આવા અધિકારીઓને કન્ટિન્યુ કરવા નહીં જોઈએ, સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી આ માગણી છે. અને જ્યાં સુધી આ રીતે બરતરફ નહીં કરવામાં આવે, સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આ આંદોલન ચાલુ રાખીશું.